वडोदरा शहर से भाजपा के प्रत्याशी रंजनबेन भट्ट ने अपने नाम ऐतिहासिक जीत दर्ज करा ली है। जीत के बाद जिला कलेक्टर शालिनी अग्रवाल ने रंजनबेन भट्ट को सर्टिफिकेट ऑफ इलेक्शन सुपुर्द किया। मध्य गुजरात समेत राज्य में भाजपा का गठ कहलाती वडोदरा सीट से भाजपा प्रत्याशी रंजनबेन भट्ट ने ऐतिहासिक जीत हासिल की है। 5,87,825 मतों से जीत अपने नाम दर्ज कराकर रिकॉर्ड तोड़ जीत दर्ज की है। कल शाम को जिला कलेक्टर ने रंजनबेन भट्ट को सर्टिफिकेट ऑफ इलेक्शन देकर उन्हें जीत की बधाई दी। आज सवारथी मतगणतरीनी प्रक्रिया हाथ धरवामां आवी छे अने अमारे जिला चूंटणी तंत्र अने पुलिस पेरामिलिटरी फोर्स स्टेट आर्म फोर्सेस बधा ज मळीने आज सवारथी ज काउंटिंगनी प्रक्रियामां करी रह्या छे अने पोस्टल बेलेट ईटीपीवीएसनी मतगणतरी चाली रही छे। ईवीएम्स अने वीवीपेट्सनी मतगणतरी चाली रही छे। हवे 5-5 ईवीपेट दरेक विधानसभा वाइज मतगणतरी करवाना छे, ए पण कामगीरी चाली रही छे। खूब शांतिपूर्ण रीते मतगणतरीनी प्रक्रिया संपन्न थई रही छे अने चूंटणी पंचनी गाइडलाइन मुजब जो गाइडलाइन छे एनुं अक्षरशः पालन करवानुं कामगीरी बधा ज टीम तरफथी करवामां आवी रही छे। વહેલી સવારથી કામગીરી શરૂ થઈ છે, લગભગ મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ છે, હજી કેટલો સમય લાગશે પૂર્ણતા પરિણામ પ્રાપ્ત કરવામાં? ઈવીએમ્સ અને વીવીપેટની કામગીરી કુછેક કોન્સ્ટિટ્યુન્સીમાં પૂરી થઈ છે પણ બાકીની કોન્સ્ટિટ્યુન્સીમાં અત્યારે આ કામગીરી ચાલી રહી છે। તો કેમ કે કોઈ ઈવીએમ અને વીવીપેટ બગડ્યા હોય ત્યાં પણ વીવીપેટની ગણતરીની પણ કામગીરી ચાલી રહી છે। એમના સિવાય જો 5 રેન્ડમ વેરિફિકેશન કરવાના છે વીવીપેટની, એમની પણ કામગીરી ચાલી રહી છે। અત્યારે થોડો સમય લાગશે અને પછી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। અંતિમ સવાલ, સંપૂર્ણ કામગીરી દરમિયાન કોઈ ટેકનિકલી કોઈ ક્ષતિ આવી કે જેમાં તંત્રને ખૂબ મહેનત કરવી પડે અથવા તો નિરાકરણ કરવામાં પણ સમય લેવાનો વારો આવ્યો હોય? ચૂંટણી પછી બહુ સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે અને એટલે એમની સ્પષ્ટ ગાઈડલાઇનના કારણે જો પણ ટેકનિકલ કોઈ પણ ક્ષતિ આવી હોય તો એનું તાત્કાલિક અમારે ત્યાં આખી ટીમ ઉપલબ્ધ છે અને એમના તરફથી નિવારવામાં આવી રહી છે અને એમની ગાઈડલાઇન મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। भाजपा और एनडीए के साथियों ने मिलकर भारी मतों से जीत हासिल कर इतिहास रच दिया है। लोगों ने फिर से एक बार मोदी शासन पर विश्वास दिखाया है और खासकर हमारे वडोदरा में तो लोगों ने सांसद रंजनबेन भट्ट को इतने सारे वोट के साथ जिताया है। 2014 में भी मोदी लहर के चलते 287 सीटों पर जीत हुई थी, लेकिन इस बार तो मोदी सुनामी कह सकते हैं। इस सुनामी में भाजपा ने अपने नाम पर 350 जितनी सीटें दर्ज करा ली है। इसका विजय उत्सव भारत भर में मनाया जा रहा है और वडोदरा शहर में भी भाजपा के समर्थकों के द्वारा इस जीत का जश्न मनाया जा रहा है। सूत्रों के मुताबिक पहले रंजनबेन भट्ट अपना सर्टिफिकेट ऑफ इलेक्शन संसद कार्यालय में प्रस्तुत करेगी और उसके बाद चार्ज संभालेगी। બસ દેશની જનતા, વડોદરાની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર, અમારા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર, અમારા કોર્પોરેટરશ્રીનો ખૂબ આભાર, મેયરશ્રી એમની ટીમનો આભાર અને સાથે ફરીથી મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ દેશની જનતા, વડોદરાની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર, અમારા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર, અમારા કોર્પોરેટરશ્રીનો ખૂબ આભાર, મેયરશ્રી એમની ટીમનો આભાર અને સાથે ફરીથી મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બરોબર બરોબર,
આજે વડોદરા લોકસભામાં જંગી મોદી નરેન્દ્ર મેથી સાવલીનો રોલ કેવો રહ્યો અને આપનો પ્રતિક્રિયા? સાવલી, વાઘોડિયા અને શહેરની પાસે 5 વિધાનસભા. ખરેખર દિલથી એક આનંદની લાગણી અનુભવું છું. દિલથી વડોદરા લોકસભા સીટના તમામે તમામ મતદાર અને કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું. 6 લાખ ઉપરના મતોથી જ્યારે આપણા બેન રંજનબેન જીતતા હોય તો આ ઐતિહાસિક વિજય છે. નરેન્દ્રભાઈ મોદી જેને સમગ્ર દેશ આજે ચાહે છે અને એમની લોકતાના ચરમસીમાએ છે, તો આપ સૌને આ આપણા માધ્યમથી દરેકને હું આભાર માનું છું અને અભિનંદન આપું છું.